ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ, ધોરણ ચાર, વિષય કોમ્પ્યુટર, પાઠ ચાર, પેઇન્ટ. જે મેઇન ટોપિક છે આપણો કે પેઇન્ટમાં ચિત્રકામ કરવું, પેજ નંબર 27. તેની અંદર આજનો આપણો ટોપિક છે કે કર્વના ઉપયોગ દ્વારા વળાંક દોરવા, પેજ નંબર 30. શું કહે છે કે તમે કર્વનો ઉપયોગ, જે લાઇન ટૂલ છે તેવી જ રીતે એક નવો ટૂલ છે કર્વ, કર્વ ટૂલના ઉપયોગ દ્વારા આપણે જે લાઇનમાંથી વળાંક કેવી રીતે આપવા તેના વિશે આજે આપણે ભણીશું. બુકમાં જે રીતના સ્ટેપ્સ આપેલા છે તે રીતે આપણે કરતા જઈએ. સૌ પ્રથમ પહેલાં હું પેઇન્ટ બ્રશ ઓપન કરી લઈશ. સ્ટાર્ટ ઓલ પ્રોગ્રામ એસેસરીઝ, એમાંથી પેઇન્ટ, એટલે મારો પેઇન્ટનો સોફ્ટવેર ઓપન થઈ જશે. સ્ટેપ નંબર 1, શેપમાં કર્વ પર ક્લિક કરો. શેપ ક્યાં આપેલું હોય તો કે હોમ મેનુની અંદર જે અલગ અલગ ગ્રુપ્સ આપેલા છે, ક્લિપબોર્ડ, ઇમેજ, ટૂલ્સ, શેપ્સ અને કલર્સ, એની અંદર શેપનું ગ્રુપ છે તેની અંદર કર્વ. તો ખબર કેમ પડશે કર્વ કોને કહેવાય? તો જે શેપ ઉપર આપણે માઉસ પોઇન્ટર રાખશું તો એ શેપનું નામ આપણને ડિસ્પ્લે કરશે. તો મેં આજે વળાંકવાળી લાઇન ઉપર રાખ્યું માઉસ તો તરત જ મને કર્વ લખેલું બતાવે છે. શું કહે છે કે કર્વના ટૂલ ઉપર ક્લિક કરો. આપણે એના પર ક્લિક કરશું એટલે ડાર્ક કલરનું ઓરેન્જ કલરથી મારું બોક્સ આખું હાઇલાઇટ થયેલું છે. સ્ટેપ નંબર 2, સાઇઝમાં રેખાની પહોળાઈ જોવા એરો પર ક્લિક કરો. રેખાની પહોળાઈ પસંદ કરો. હવે મેં કર્વ ટૂલ લખી લીધું તો એ જે કર્વ ટૂલની જે લાઇન છે કેટલી જાડી રાખવી, કેટલી પતલી રાખવી એ નક્કી કરવા માટે મને સાઇઝ ટૂલમાંથી મનગમતી કોઈ પણ સાઇઝ એટલે કે જાડાઈ લેવાનું કહે છે. આપણે સૌથી જાડી લાઈન લઈએ. સ્ટેપ નંબર 3, કલર 1 પર ક્લિક કરો અને કલર પ્લેટમાંથી કલર પસંદ કરો. શું કહે છે કે સાઇઝ નક્કી થઈ ગયા પછી જે કલર પ્લેટ ટુ બોક્સ છે તેની અંદર કલર 1 ઉપર ક્લિક કરવાનું કહે છે અને આની અંદર તમારો મનગમતો કલર તમને ચૂઝ કરવાનો કહે છે. સ્ટેપ નંબર 4, ડ્રોઈંગ એરિયામાં માઉસ પોઇન્ટર લઈ જાઓ, એરો કાળી ચોકડીમાં ફેરવાઈ જશે. જ્યાં સુધી મારો માઉસનો એરો આ એરિયામાં એટલે કે રિબનવાળા એરિયામાં હશે ત્યાં સુધી માઉસનો એરો મારો એરોવાળી નિશાનીમાં હશે, પણ જેવું એને ડ્રોઈંગ એરિયામાં લઈ જઈશ એટલે મારો માઉસ એરો ફેરવાઈને ચાર ચોકડીવાળા નિશાનીમાં ફેરવાઈ જશે. સ્ટેપ નંબર 5, ડ્રેગિંગ દ્વારા સીધી રેખા દોરો. શું કહે છે કે હવે એક સીધી રેખા આપણને દોરવાનું કહે છે. ત્યાંથી આપણે એક સીધી રેખા ડ્રો કરી લઈએ. પછી આપણને સ્ટેપ નંબર 5 ના જે ડાયાગ્રામમાં આપેલું છે તે રીતે આપણે એક લાઈન ડ્રો કરેલી છે. હવે ડાયાગ્રામની નીચે આપણને યાદ રાખો કરીને નોટ્સ આપેલી છે તે વાંચું છું. શું કે છે, તમે માત્ર 2 વખત જ વળાંક રચી શકો છો. વળાંકવાળી લાઇન તમે ડ્રો કરો છો ત્યારે તમે વધારેમાં વધારે એક લાઇનની અંદર 2 વળાંક જ આપી શકો છો. સપોઝ કે મારી અહીંયા આટલી લાંબી લાઇન છે ને હું વિચારું કે મારાની અંદર 10 વળાંક આપવા છે, 5 ઉપર ને 5 નીચે, તો એ રીતે પોસિબલ છે ને. તો હવે એક લાઇનમાં વધારેમાં વધારે 2 વળાંક જ આપી શકો છો. બીજો નંબર શું કહે છે કે વળાંક એટલે કર્વનો આકાર પસંદ કરવા માટે માઉસ પોઇન્ટરને રેખાની આસપાસ કોઈ જગ્યાએ મૂકો અને માઉસ પોઇન્ટરને કોઈ એક દિશામાં ડ્રેગ કરો. તમે વળાંકના વિવિધ આકારો જોઈ શકશો અને રંગકામ પૂરું થયે માઉસ બટન છોડી દો. હવે મારા રેખાની અંદર વળાંક આપવા છે તો મારું માઉસ પોઇન્ટર રેખાની કોઈ પણ એક જગ્યાએ, તો હું અહીંયા મારું માઉસ પોઇન્ટરને હું રાખું છું. પછી શું કહે છે, એને ખેંચીને ઉપર લઈ જવાનું. તો આપણે એને અહીંથી ખેંચીને ઉપર લઈ જઈએ. તમે જોઈ શકો છો કે વળાંક આપણે ઉપર લઈ ગયા છીએ. તો આ શું છે કે જે ડાયાગ્રામમાં પેજ નંબર 31 પર જે ડાયાગ્રામ આપેલો છે તેમાં એ વાળો ભાગ છે કે ઉપરની સાઈડ છે. પછી સ્ટેપ નંબર 6, પ્રથમ વળાંક કર્વ રચવા માટે એ ઉપર ક્લિક કરો.
હવે આ જે ઊંચો ભાગ છે એને આપણે એક ભાગનું નામ આપી દીધું એ. હવે એવી જ રીતે નીચેના ભાગને વળાંક આપવા માટે બીજો સ્ટેપ નંબર 7, બીજો વળાંક રચવા માટે બી ઉપર ક્લિક કરો. તો આમાં નામમાં અહીંથી મારે નીચેની સાઈડ લઈ જવું છે, તો બી ઉપર ક્લિક કરવાનું કહે છે. સ્ટેપ નંબર 8, ડ્રોઈંગ એરિયા ખાલી કરવા માટે ટાઇટલ બાર પર અન્ડુ બટન પર ક્લિક કરો. હવે આપણે બે વળાંક આવી ગયા એક લાઈનની અંદર, એક અહીંથી ઊંચો અને અહીંથી નીચો. ને મને શું કહે છે કે તમારે ડ્રોઈંગ એરિયા ખાલી કરવો હોય તો જો ટાઇટલ બારની અંદર ક્વિક એક્સેસ ટૂલબારની અંદર જે અન્ડુ નામનું બટન છે તેના પર મને ક્લિક કરીશ એટલે મારી દોરેલી રેખા નીકળી જશે. ને આ જ રેખાને પાછી લઈ આવવા માટે હું અહીં શું કરી રીડુ. અત્યાર સુધી આપણે શું જોયા કે કોઈ એક લાઈન વળાંક વાળી છે તેને કેવી રીતે ડ્રો કરવી. અહીંથી હું લાઈન લઈ, આપણે ફરીથી શીખી લઈએ. અહીંથી મેં એક લાઈન ડ્રો કરી. હવે શું કરશું, અહીંથી મારે એને ઊંચી લઈ જવી છે. આના પર હું ક્લિક કરીશ એટલે આટલી મારી લાઈન ઊંચી આવી જશે. આટલા ભાગને મારે નીચે લઈ જવું છે. ક્લિક કરી દેખાય છે આપણને જે સ્ટેપ નંબર 7 ના ડાયાગ્રામ માં જે રીતનું આપેલું છે તે રીતનું આપણે ડ્રો કરેલું છે. તો આજે આપણે શું ભણ્યા કે કર્વ ટૂલ નો ઉપયોગ કેવી રીતે કરવો. આ ટોપિક નો અહીંયા પૂરો કરું છું.